A leading local news channel of Vadodara. વડોદરામાં યુવતી દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલાને લઈને પોલીસે વધુ તપાસનો દોર લંબાવ્યો છે. ગુજરાત ટ્રેનમાં દિવાળીના દિવસે યુવતીએ આત્મહત્યા કરી હતી. આ યુવતી મૂળ નવસારીની રહેવાસી છે અને હાલ વડોદરામાં ખાનગી સંસ્થામાં નોકરી કરતી હતી. રેલવેના DYSP BS જાદવે આ મામલે નિવેદન આપ્યું છે. યુવતી પાસેથી પોલીસને ડાયરી મળી આવી હતી. ડાયરીમાં યુવતીએ બે શખ્સોએ દુષ્કર્મ આચર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. રિક્ષા ચાલકોએ સૌપ્રથમ યુવતીની સાયકલને અડફેટે લીધી હતી. બાદમાં રિક્ષામાં બેસાડી યુવતીને જાડીમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં યુવતીના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. યુવતી અહીંયા સંસ્થામાં ભણતી હતી અને નોકરી પણ કરતી હતી. યુવતીએ બનાવ પહેલાં તેની સંસ્થામાં કામ કરતી મિત્રને મેસેજ કરીને મદદ માંગી હતી. વોટ્સએપ પર મેસેજ હોવાથી તેની મિત્રએ સવારે મેસેજ જોયો. તેની મિત્રએ સંસ્થાના મેન્ટરને આ બાબતની જાણ કરી હતી. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસનો દોર લંબાવ્યો છે. યુવતીની સંસ્થાએ પોલીસે આ બાબતની કોઈ જાણ નથી કરી. સંસ્થાને પોલીસને જાણ કરવી જોઈતી. યુવતીનું પેનલ PM કરાવ્યું છે. મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 22 બસના બે યુવાનોએ તેનો પીછો કર્યો હોવાનો યુવતીએ ડાયરીમાં ઉલ્લેખ કર્યો છે. હાલ 20 લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 4 કરતાં વધુ પોલીસની ટીમો આ તપાસમાં જોડાઈ છે. તપાસમાં યુવતી પર બળાત્કાર થયો છે કે કેમ તે તપાસનો વિષય છે. યુવતીનું પેનલ PM કરવામાં આવ્યું છે અને ડાયરીમાંથી હવે ઘણા બધા રાઝ બહાર આવી શકે તેમ છે. વલસાડ રેલવેમાં અમારે એક અકસ્માત નોંધાયેલો છે. એમાં એક દીકરી ગઈ તારીખ 3-4 એની રાત્રિએ ટ્રેનમાં સુસાઇડ કરે છે. રેલવે કર્મચારીઓ જે સાફ સફાઈ કરતા હતા એમણે રેલવે પોલીસને જાણ કરેલી. રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી રેલવેના ડૉક્ટરશ્રીને બોલાવેલા, FSL અધિકારીને બોલાવેલા અને કાયદેસર જે ઇન્ક્વેસ્ટ પંચનામું કરી પેનલ ડૉક્ટરથી PM કરાવેલું અને એ દિશામાં તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન એક ડાયરી મળી આવેલી. એ ડાયરીમાં જે જે એને લખેલું છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. શું લખ્યું છે એને ડાયરીમાં? ડાયરીમાં તો ઘણા બધા ખૂબ પાના છે. દરેક દિશામાં જે જે મુદ્દા છે એના ડિપ્રેશનથી લઈને એની સાથે કોઈ અણબનાવ બન્યો છે, દુષ્કૃત, એ તમામ પાસાની મેં તપાસ કરી રહ્યા છે. રેપની પણ વાત આવે છે. રેપની પણ બળાત્કાર થયો હોવાની પણ એને ઘણા બધા મુદ્દા એને લખ્યા છે. બહુ લાંબી ડાયરી છે. આપણે કઈ દિશામાં તપાસ આજે વડોદરા આવે? બધી દિશામાં અમે તપાસ કરીએ છીએ. કઈ દિશાઓ છે? એની સાથે કોઈ અઘટિત ઘટના ઘટી છે કેમ, એને કોઈ માનસિક બીમારીથી એના કારણે સુસાઇડ કર્યું કેમ, એને કોઈ બીજા કારણે સુસાઇડ કર્યું કેમ, એને કોઈ એના કહેવા મુજબ કોઈ કિડનેપ કર્યું કે કોઈ એનું મર્ડર કર્યું કે કેમ, ઈચ એન્ડ એવરી આસ્પેક્ટ વી આર ઇન્વેસ્ટિગેટિંગ. આજે આ કયા સ્થળ પર આવ્યો છે અને શું તપાસ કરી રહ્યા છો? અત્યારે તો જે સંસ્થાને એની સાથે જે દીકરીઓ રહેતી હતી એ લોકોની અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. વોટ્સઅપ મેસેજમાં એને મેસેજ સંસ્થાનો કર્યો છે કે રાત્રે કોઈ એનો ફોલો કરે છે અને એ પોતે ભયમાં છે અને મેસેજ કરે છે. સાહેબ, કેટલો ગંભીર મામલો માનો છો કે જો એના પર એક તો એક વાત એવી આવે છે કે એના પર રેપ થયો અને રેપ બાદ આ યુવતી આ રીતે આત્મહત્યા કરે છે એવી પણ વાત આવે છે, કેટલો ગંભીર મામલો છે આ વાત? આ દિશામાં પણ તપાસ થઈ રહી છે? મેં તમને જણાવ્યું એમ કે અમે દરેક મુદ્દા ઉપર તપાસ કરી રહ્યા છીએ. જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે એ દિશામાં નહીં કહી શકીએ. ચલો, આપણે એનું મેડિકલ જે છે એની પણ તજવીજ હાથ ધરાઈ છે? એ પણ કરાઈ છે. કોણ કરી રહ્યું છે એની તપાસ? મેડિકલ તો એનું કરી અને પછી FSL મોકલી આપ્યું છે. આપણે દરેક મુદ્દે એની સાથે શું થયું છે, કઈ કઈ તપાસની ટીમો જોડાઈ છે આમાં? આમાં અમારે સુરત રેલવે છે, વલસાડ રેલવે છે, પછી ક્રાઇમ બ્રાન્ચ છે, અમારી ક્રાઇમ બ્રાન્ચ છે, સિટી ક્રાઇમ બ્રાન્ચ છે. કેટલો ગંભીર મામલો માનો છો? ડિક્લેર થયા પછી શું આવે છે એના પછી કહી શકીએ, અત્યારે હાલ નહીં કહી શકીએ. પીડિતાને ન્યાય મળશે? પીડિતાને ન્યાય મળશે? હું ફરી તમને કહું છું કે શું ક્રાઇમ બન્યો છે એના પર આધાર છે. કોઈ કારણસર માની લો કે સુસાઇડ કર્યું હોય તો નહીં કહી શકીએ આપણે, પર્સનલ કોઈક રીઝનના કારણે હોય તો. એવું પણ વાત આવે છે કે આ ઘટના થયા પછી નારાજ રહેતી હતી યુવતી, એકદમ ગુમસુમ રહેતી હતી એવી પણ વાત?